આ રિસોર્ટની ખાસિયત જણાવતા જણાવતા તમને એવું થઈ જશે કે ભાઈ આજે આ ફોન કરી લઉં અને આપણું દિવસ છે ને બુક કરાવી દઉં. કેમ છો મિત્રો? આજે આપણે આવ્યા છે અમરેલી જિલ્લાના ધારી ગામમાં, જેની ઓળખ માત્ર ગુજરાતમાં નહીં પરંતુ સમગ્ર ભારતમાં ફેમસ એશિયન લાયન કિંગને કારણે છે. આજે રિસોર્ટની અંદર આપણે રોકાવાના છીએ, તો એની સાથેની વિશેષ વાતો પણ તમને સાથે શેર કરવાનો છું. ફેમિલી સાથે એન્જોય કરવાની જગ્યા એટલે આ રિસોર્ટ, ભાઈ મજા પડી જવાની છે. હું એક ખાસ વસ્તુ કહીશ કે જેને પ્રકૃતિ સાથેનો પ્રેમ છે, જેને જાનવરથી પ્રેમ છે, પશુ પક્ષીથી પ્રેમ છે, તો ફરીથી હું તમને કહું છું કે આ ધ ગજ કેસરી ગીરની અંદર આવી જાઓ. આના સિવાય તમને બીજી એવી કોઈ જગ્યા નહીં મળે. સાથોસાથ કાઠિયાવાડી લઝીજ જમવાનું તમને મળી જવાનું છે. તમે અહીંયા બેઠા હોય અને પાછળથી કંઈક જંગલી જાનવરનો અવાજ આવે, રોર કરતો, જેના માટે તમે ઘણી વખત આવતા જ હોવ છો, એનો અવાજ પણ તમને આ જગ્યાએ પ્રોપર્ટી જ તમને જોવા મળી જશે. નમસ્કાર, કેમ છો? હું છું આપનો હોસ્ટ રોની. અત્યારે આવ્યા છે ગીરના જંગલની અંદર, અને આ જગ્યાએ છે ને ભાઈ સફારી કરવાની, જંગલની મજા માણવી હોય અને કુદરતના જોડે રહેવાની મજા અલગ છે. તો આપણે આવ્યા છે એક સરસ મજાના એવા રિસોર્ટની કે જંગલની અંદર વચ્ચોવચ બનાવવામાં આવ્યું છે, ધ ગજ કેસરી ગીરની અંદર. આ રિસોર્ટ એવું છે કે તમને પ્રોપર ઘર જેવી અને કુદરતને સાથે કેવી રીતે ચાલી શકાય એ તમને બતાવું. પહેલાં તો તમારા શૂઝ છે એ બહાર જ રાખી દેવાના છે. વિશાળ ગેટ તમારું અહીંયા વેલકમ કરશે. અહીંયા હનુમાન દાદાનું એક સરસ મજાનું મંદિર રાખવામાં આવ્યું છે, એટલા માટે આપણે શૂઝ બહાર રાખીએ છીએ. આ બે બેડરૂમ છે, ટોટલ અહીંયા ચાર બેડરૂમ છે, એટલે તમારું ફેમિલી ત્રણ યા ચાર લોકો છો, પાંચ લોકો છો, છ લોકો છો કે આઠ લોકો છો, તો અહીંયા આવો અને તમે સરસ મજાનો ટાઈમ સ્પેન્ડ કરી શકો છો. નીચે તમારા દાદા દાદી પપ્પા મમ્મીને સુડાઈ શકો છો. આપણે ઉપર જઈએ, ઉપરનો નજારા તો કંઈક અલગ જ છે. અહીંયા જ્યારે આવીએ છીએ તો તમને છે ને માસ્ટર લિવિંગ રૂમ છે. આ જે હોલ છે ને એની વિશેષ એવું છે કે બધા જ ફેમિલી મેમ્બર્સ અહીંયા એક સાથે બેસીને જે ગીત ગાતા હોય, મજા કરતા હોય, કેટલો આનંદ આવે. અને જો કહેશો કે તમારે કંઈક પિક્ચર જોવું છે, તો આટલું મોટું ડિસ્પ્લે કહેવાય એટલે આપણું પ્રોજેક્ટર રાખેલું છે સાઉન્ડ સિસ્ટમ સાથેનું, તો સરસ મજાનું પિક્ચર જોઈ શકો છો. અથવા તમારે કાંઈ લગ્ન બગનની કેસેટ, તમારી એવી કોઈ જૂની યાદો બનાવેલી હોય અને કંઈ વિડીયોના ફોર્મેટમાં મારે જોવું છે, તો એ પણ તમે અહીંયા જોઈ શકો છો. આવી જાઓ, આગળ તમને બતાવીએ. પછી અહીંયા સ્વાદિષ્ટ ભોજનનો આનંદ માણવો છે. આરામથી ડાઇનિંગ હોલમાં તમે જમી શકો છો. સવારે તો બ્રેકફાસ્ટમાં અમને થેપલા, ચા, કોફી તમે જે કહેશો એ તમને બનાવીને આપશે. બપોરના લંચની અંદર અહીંયા આજે અમારું સેવ ટમેટાનું શાક, પછી ભરેલી ભીંડી બટેકાનું શાક, એના પછી આપણી ઢોકળી, અને જો એની સાથે રોટલી, રોટલા, સલાડ, અને મિષ્ટાનની અંદર કહેવા જોઈએ તો અહીંયાનો શીરો ચોખા ઘીની અંદર બનાવેલો, વાહ વાહ યાર કેટલી મજા પડે. અને ખાસ તો આ જે શેકેલા મરચાં છે ને ભરેલા, એ એકની તો વાત જ અલગ છે. એ તો તમે એક વાર ખાશો ને તમે એવું કહેશો તમારા ઘરના લોકોને કે ભાઈ ઘરે બનાવજો હવે આવા. ચલો હવે ઉપર ભાઈ લઈ જાઉં તમને. હવે જો ઉપરનો જે રૂમ છે ને એની વિશેષતા કેમ અલગ છે એ પણ હું તમને સમજાવી દઉં. એક તો આપણે હાઇટેડ ઉપર છીએ, આપણું જે રિસોર્ટ છે એ એક પહાડના કિલ્લા ઉપર બનાવેલું છે. હવે આ રૂમની વિશેષ જુઓ ખાલી, કેટલો સ્પેશિયસ છે. એકદમ મખમલી ગાદલા છે, સોફા છે, સાથે સાથે જ્યારે તમે અહીંયા અંદર આવશો એટલે ઓટોમેટિક સેન્સરવાળી બધી લાઇટો રાખેલી છે. બાથરૂમ પણ તમને બતાવી જ દઉં, જુઓ કેટલું સ્પેશિયસ છે. અને અહીંયા વોશિંગ એરિયા હોય, બાથ એરિયા છે, બધી કીટ આપણને જે આપવામાં આવતી હોય છે એ છે. સેકન્ડ વોર્ડ્રોબમાંની અંદર તમારા કપડાં જે તે કંઈ મૂકવું હોય, તમારા ભાભી અથવા મમ્મી યા બેન યા વાઈફ અહીંયા ઊભા રહીને તૈયાર થશે તો કેવું જબર લાગે કે ભાઈ અહીંયાથી મને લાગે અડધી કલાકથી એ બહાર નહીં નીકળે, એ ગેરંટી છે. આ જગ્યા ઉપર જ્યારે તમે દેખશો ને એટલે અહીંયા છે ને મોટાભાગના પક્ષીઓ ચણતરમાં નાખેલું હોય ને એ ચણવા માટે આવતા હોય. ઘણી વખત મોરે દેખવા મળે, રાતના સમયે જ્યારે અહીંયા સૂતા હોય ને તમને, તો જંગલી જાનવરનું આમ રોર પણ સાંભળવા મળે. ચારે ચાર માસ્ટર બેડરૂમ જ છે, પણ જે વિશેષ છે ને તો કહું ને તો આ ઉપરના બે બેડરૂમ એકથી એક ચડિયાતા છે. જ્યારે તમે અહીંયાથી ઉઠીને બહાર આવશો એના પછી સરસ મજાનું એક કહેવાય ને બાલ્કની આપેલી છે, બહુ જ મોટી છે, હિંચકા છે. અને ચોમાસાના સમયની અંદર જો તમે અહીંયા આવશો ને તો રિયલી આ જમીન છે ને કલર બદલે છે. જ્યારે તમે ચોમાસામાં આવશો તો એકદમ ગ્રીનરની આમ લીલી ચાદર ઓઢી લે છે,
અને થોડાક જરા શિયાળા પછી જરા આજે ઉનાળા ચાલુ થાય ને એટલે આ કલર ચેન્જ થઈ જાય. એટલે બીજી ચાદર એટલે ઓરેન્જ કલરની માટીવાળી અને પથરાળી જે જગ્યા હોય ને કેવી થઈ જાય, એવી થઈ જતી હોય છે. એટલે આ છે ને આ જમીન કલર પણ બદલે છે, એટલું અદ્ભુત જગ્યા છે. અને જો આવો સુંદર મજાનું વાતાવરણને આપણે એકલા બેઠા હોય કેવું લાગે, કદાચ કોઈ પાટણ જોડે હોય ને તો એની સાથેનો આનંદ તો અલગ જ છે ને બાપુ. હવે છે ને અહીંયા આખો સરસ મજાનો સ્વિમિંગ પુલ છે, તો આ જગ્યા ઉપર તમે ફેમિલી સાથે બેઠા હોય જેમને તરતા આવડતું હોય મસ્ત મજાને તરશું, અને ફેમિલી હોય ફ્રેન્ડ્સ હોય આનંદથી બેસીને મજા કરવાની. તો એક બાજુ પ્રોપર્ટીનો સુંદર મજાનો નજારો અને પાછળની તરફ આટલું એક વિશાળ સ્વિમિંગ પુલ છે. આપણને નાના બાળકો માટે પણ નાનું છે અને મોટા માટે મોટું પણ સ્વિમિંગ પુલ છે. બે દિવસનો પ્લાન ખાસ કરીને આવજો. તમે બપોરનું અહીંયા ચેકઇન થશે, ચેકઇન થયા પછી તમે અલગ અલગ અહીંયા જીપ સફારી થાય છે તો એ તમે કરી શકો છો. મોટાભાગની દરેક જગ્યાએ વરસાદના સમયે સફારી બંધ થઈ જતી હોય, જંગલ સફારી. પણ આ જે અમરેલી વિસ્તારના ધારી ગામ પાસે આવેલું છે આપણે, તો અહીંયા જીપ સફારી છે ને એ વરસાદના સમયે શરૂ થાય છે અને મજા પણ આવે છે જોવાની. હવે જો તમે આગળ તમે જોશો તો 45 મિનિટના રનથી તમે આંબડિયા સફારી પાર્કની અંદર તમે પહોંચશો, જે ગવર્નમેન્ટ દ્વારા સરસ મજાનું કરેલું છે. ત્યાં તમને સિંહ, વાઘ, દીપડો છે, બધા જ તમને જાનવર ત્યાં જોવા મળશે. એના પછી તમે જો થોડાક આગળ જશો તો ખોડલ ધામ અહીંયા તમને જોવા મળે છે. ડેમનું પાણી જ્યારે બહાર આવે અને કુદરતી નજારા સાથેનો જે ધોધ તમને જોવા મળે છે, ભાઈ અદ્ભુત નજારો. અને માં ખોડલ અહીંયા બિરાજમાન છે. માં ખોડલના દર્શન કર્યા બાદ તમે નીચેના થોડાક આવશો, આ તમે ધોધ જોઈ રહ્યા છો ને ત્યાં મંત્રમુગ્ધ થઈ જવાના છો, એટલું મજા પડવાની છે. આખો સરસ મજાનો પ્લાન તમે અહીંયા કરી શકો છો. વધારે ઇન્ફોર્મેશન જોઈએ છે બુક કરાવું છે આ જગ્યા, કેમ કે અહીંયા પ્રાઇસ ફ્લેક્ચ્યુએશન થતી રહેતી હોય છે. તો એ પ્રાઇસ હું અત્યારે કહીશ તો એક સ્ટેબલ થઈ જશે. તો તમે મોબાઈલ નંબર સ્ક્રીન ઉપર આપેલો છે એમાં તમે કોન્ટેક્ટ કરીને આવી જાઓ ફેમિલી સાથે. ખૂબ જ સરસ મજાનો છે 5-star હોટલ ને રિસોર્ટની અંદર તો આપણે રહી લઈએ, પણ જ્યાં નેહડાની ઓરિજિનલ મજા છે ને તો અહીંયાના લોકો લઈ રહ્યા છે. જ્યારે કદાચ કહીએ ને તો રાજભા ગઢવી એમને એક વાત બહુ મસ્ત યાદ આવે છે, જ્યારે કદાચ કોઈ બીજા જગ્યા ઉપર જઈએ ને તો લોકો લૂંટી જાય, પણ આ જગ્યા એવી છે લોકો લૂંટાઈ જાય છે. કેમ ખબર કે અમારા આંગણે તો મહેમાન આવ્યા છે ભાઈ. તો આ ધરતી છે ને ગીરની બહુ અદ્ભુત છે, મજા પડી જશે તમને. રાત્રિના સમયે જો અહીંયા રહ્યા છો તો ભાઈ તમારી રિક્વેસ્ટ હશે તો તમારી ફરમાઈશ હશે તો અહીંયા તમે ધમાલ પણ કરાવી શકો. ધમાલ એટલે કેવી, અહીંયા આદિવાસી જે કલ્ચર સાથે જોડાયેલા છે, જે આફ્રિકાથી વર્ષોથી અહીંયા આવેલા છે, એ લોકો અહીંયા ધમાલ કરે છે. તે ધમાલ પણ અહીંયા તમે લાઈવ જોઈ શકો છો, મજા કરી શકો છો. હું તો કહું પરિવાર સાથે એક વખત આ 2 દિવસનો પ્લાન કરીને અહીંયા આવી જાઓ, પછી ભાઈ બધું રિસ્ટાર્ટ થઈ જશે તમારું જીવન. હું એક ખાસ વસ્તુ કહીશ કે જેને પ્રકૃતિ સાથેનો પ્રેમ છે, જેને જાનવરથી પ્રેમ છે, પશુ પક્ષીથી પ્રેમ છે, તો ફરીથી હું તમને કહું છું કે આ ધ ગજ કેસરી ગીરની અંદર આવી જાઓ. આના સિવાય તમને બીજી એવી કોઈ જગ્યા નહીં મળે. તમે અહીંયા બેઠા હોય અને પાછળથી કંઈક જંગલી જાનવરનો અવાજ આવે, રોર કરતો, જેના માટે તમે ઘણી વખત આવતા જ હોવ છો, એનો અવાજ પણ તમને આ જગ્યાએ પ્રોપર્ટી જ તમને જોવા મળી જશે. તો આવા જ અવનવા વિડીયો અને રિસોર્ટ તમારે જોવા છે તો અમારી આ ચેનલ અને અમારા પેજને ફટાફટ ફોલો કરી નાખો. તો ફરી આવા અવનવા રિસોર્ટ સાથે ફરી મળીશ. રાધે રાધે.